अमदावादमां फायर विभागनी कार्यवाहीनी अवगणना, जे आ फायर विभागे नव स्कूलोने सील करी छे अने ગઈકાલે नव स्कूलोने सील करी छतां आजे स्कूलो चालू छे। खानपुरनी प्रेयस स्कूलनी सील कराय होवा छतां चालू। प्रेयस स्कूल ने अगाउ पण त्रण वखत क्लोजर नोटिस अपाई हती, स्कूल सील कराई छतां विद्यार्थीओने अभ्यास करावाई रह्यो छे। फायर विभाग द्वारा ने एमसी द्वारा नौ जेटली स्कूलो ने सात सिनेमा गृह ने सील मारवामो आव्या हता। जेमनी पासे फायर सेफ्टी नथी तेमने कही शकाय ते स्कूलो छे ते सील करवामो आवी हती, परंतु सीलिंग नी प्रक्रियामो मात्र ने मात्र प्रिंसिपल नी जे ऑफिस होय छे तेने सील करवामो आवी छे। स्कूलो छे तेना वर्गखंडो चालू छे, त्यारे कही शकाय के हवे केक ने केक स्कूल सील करवानी प्रक्रिया छे तेने धीमी पाडवामो आवी होय ने कही शकाय के एकदम हळवी करवामो आवी होय तेवू लागी रह्यु छे। स्कूल नी अंदर मात्र ने मात्र प्रिंसिपल नी जे ऑफिस होय छे तेमने ज सील करवामो आवी रही छे फायर सेफ्टी ना बहाने। बाकीनी जे वर्गखंडो छे ते अत्यारे पण यथावत छे। अमे अत्यारे शाहपुरनी प्रेयस स्कूलनी अंदर छीए, त्यां तमाम प्रकारना जे वर्गखंडो छे ते धमधमी रह्या छे। कोर्पोरेशन द्वारा फायर सेफ्टीना नामे आजे स्कूलो सील કરવામાં આવી છે, તેની અંદર માત્ર ને માત્ર પ્રિન્સિપલની ઓફિસ છે તે સીલ કરાઈ છે, ત્યારે કેટલાક સવાલો છે તે અત્યારે ફાયર વિભાગ પર અને એમસી પર પણ ઉઠી રહ્યા છે। કારણ કે અગાઉ જ્યારે જે સ્કૂલો સીલ કરવામાં આવી હતી ફાયરને લઈને તેમાં સંપૂર્ણપણે સ્કૂલો સીલ થઈ હતી, પરંતુ અત્યારે આ જે સ્કૂલો સીલ કરાઈ છે તેમાં માત્ર પ્રિન્સિપલની ઓફિસ છે તે સીલ કરવામાં આવી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ। તો આ સમગ્ર મામલે अपडेट मिली रहा है। अमदावादना खानपुर की प्रेयस स्कूल सामे एक मोटी कार्यवाही और सील बाद पण स्कूल चालू था वर्गो। वीटीवी ना अहेवाल बाद आ फायर विभाग की कार्यवाही सामे आवी रही है। फायर विभाग की टीम प्रेयस स्कूल पहुंची है। जयंती चौधरी संवाददाता अमारी साथे लाइव जोड़ायेला है। जयंती, आप ग्राउंड जीरो पर छो, त्यां हाजर छो, शू स्थिति आपे पहला जोई हती अने अत्यारे वीटीवी अहेवाल प्रसारित कर्या बाद अत्यारना शू अपडेट छे? ચોક્કસથી કહી શકાય કે વી ટીવી દ્વારા આજે એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। ગઈકાલે ફાયર વિભાગ દ્વારા શાહપુરની અંદર એટલે કે અહીંયા ખાનપુરમાં આવેલી જે પ્રેયસ સ્કૂલ છે તેને બંધ કરવામાં આવી હતી, તેને સીલ મારવામાં આવ્યું હતું, પરંતુ સીલ માર્યા બાદ પણ સ્કૂલના વર્ગો છે તે ચાલુ રહેતા હતા। ચાલુ રહેતા વર્ગો આજે આખરે જે ફાયર વિભાગના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો લાઈવમાં વર્ગો બંધ કરાવ્યા છે, કારણ કે ફાયર વિભાગની જ્યાં સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વર્ગો બંધ રહેશે તેવું સ્પષ્ટપણે ફાયર વિભાગના અધિકારીઓએ સૂચના આપી હતી। છતાં પણ સ્કૂલ ચાલુ રહેતા આખરે ફાયર વિભાગના જે અધિકારી છે તે અહીંયા આવી પહોંચ્યા છે। વીટીવી આજે અહેવાલ દર્શાવ્યો હતો કે જો સીલ જ કરવી છે, માત્ર ઓફિસ જ સીલ કરવી છે તો તેનો કોઈ મતલબ નથી, કારણ કે ફાયર સેફ્ટી વિદ્યાર્થીઓ માટે મહત્વની છે। તેવા સંજોગોની અંદર જો સ્કૂલ ચાલુ રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને તકલીફ પહોંચી શકે છે। આપણી સાથે અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। સર, ગઈકાલની જે કાર્યવાહી છે તેના બાદ પણ સ્કૂલ ચાલુ રહી હતી, કઈ પ્રકારની આજે કાર્યવાહી? અમે મેઇન દરવાજે સીલ એટલા માટે નથી માર્યું કે પછી એ લોકોને ફાયર સેફ્ટીનું જે કામ કરવાનું હોય છે, પાઇપિંગ ને આ તે બધું, એટલા માટે અમે એમના મેઇન દરવાજે નથી માર્યું, પણ એમની મેઇન જે કાર્યાલય છે એમાં સીલ મારેલું છે। પણ છતાં અમને એ લોકોને જાણ કરી હતી કે ભાઈ તમારે શૈક્ષણિક કાર્ય જ્યાં સુધી ફાયર સેફ્ટી એનઓસી તમે ના લઈ લો ત્યાં સુધી ચાલુ કરવી નહીં, પણ છતાં એ લોકોએ ચાલુ રાખી છે એટલે અમે અમને અત્યારે જાણ થઈ તો અમે અત્યારે એમને બંધ કરવા માટે આવ્યા। વારંવાર સ્કૂલને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે, રાજ્ય સરકારે પણ કાયદો પસાર કર્યો છે કે ફાયર સેફ્ટી જરૂરી છે, એક તો ફાયર સેફ્ટી નથી છતાં સ્કૂલના વર્ગો ચાલુ છે, કઈ પ્રકારની કાર્યવાહી? હા, એટલે હવે જો એ લોકો આવી રીતે ચાલુ રાખશે તો અમે એમના મેઇન દરવાજે સીલ મારી દઈશું। ઓકે, કહી શકાય આમ તો ગઈકાલે જ તમે સૂચના આપી હશે, છતાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારીને કઈ રીતે આપ નોંધશો? હા, એ અમે ઉપલા અધિકારીને અમે જાણ કરીશું કે આવી રીતે થાય છે તો એમની બાંયધરી લઈશું કે હવે પછી આવું જ્યાં સુધી સુવિધા ના કરે ત્યાં સુધી એ લોકો સ્કૂલ ચાલુ ના કરે। ચોક્કસથી આપણે સ્કૂલના બીજા દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશું ને અમારા કોર્પોરેશનના રિપોર્ટર દીપક પણ અહીંયા હાજર છે। દીપક, ખૂબ જ ગંભીર બેદરકારી સ્કૂલની છે અને સાથે સાથે ફાયર વિભાગ પણ કહી શકાય કે વીટીવીના અહેવાલ બાદ અહીંયા આવી પહોંચ્યો। જયંતિ, બિલકુલ, ગઈકાલે 9 જેટલી જે સ્કૂલો હતી કે જેમના દ્વારા એફઆઈઆર જે એનઓસી જે છે તે મેળવવામાં નહોતી આવીને ક્લોઝર નોટિસ આપ્યા બાદ પણ તેમના દ્વારા સીલિંગ કાર્યવાહી જે થઈ હતી તેને પણ માન્ય ન રાખવામાં આવીને આખરે જે સ્કૂલ છે તે સ્કૂલ તેમના દ્વારા ચાલુ રાખવામાં આવી, ઓફિસ સીલિંગ હતી, વહીવટી કાર્યવાહી ન થઈ શકે અને ક્લાસ જે છે
न चलावी सकाय, परंतु आज प्रियस स्कूल छे तेना संचालकों द्वारा बेदरकारी कही सकाय, आ बाबते क्रिमिनल कार्यवाही जे छे ते पण करी शके छे, कारण के वहीवटी ऑफिस सील कर्या बाद कॉर्पोरेशन द्वारा तमाम कामगिरी करवामां आवी अने त्यारबाद जे तेमनुं बिल्डिंग छे जे एकम होय ते न चलावी शके अने जो आ प्रकारनुं कृत्य करे तो तेनी सामे क्रिमिनल कार्यवाही जे छे ते पण थई शके छे। परंतु हवे ज्यारे जे अमदावाद फायर विभाग छे तेना नियमोने घोड़ीने पी जनार आजे प्रियस स्कूलना संचालक छे तेनी सामे कार्यवाही हवे फायर विभाग शुं करे छे ते एक महत्वनी बाबत रहे। वारंवार क्लोजर नोटिस पण आपवामां आवी हती, राज्य सरकारे पण स्पष्ट कहेलुं छे के ज विद्यार्थीओ अभ्यास करे छे तेने फायर सेफ्टी खूब ज जरूरी छे, गंभीर बेदरकारी छे, स्कूल सील करवामां आवी छे, छतां पण जे संचालको छे ते आजे क्लास चलावी रह्या। बिल्कुल आ स्कूलों नहीं परंतु 425 થી પણ વધારે જેટલા એકમો છે કે જેમના દ્વારા જે એનઓસી છે તે જ નોથી લેવામાં આવી અને આ તમામ એકમોને ફાયર વિભાગ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી છે કે દિન 7 ની અંદર આ તમામ જે એકમો છે તેમના દ્વારા એનઓસી લેવામાં આવે, છતાં પણ આ જે સ્કૂલો છે તેના દ્વારા એનઓસી ન લેવામાં આવી, આખરે 9 જેટલી સ્કૂલો અને જે ગઈકાલે 7 જેટલા મલ્ટીપ્લેક્સ છે જેનથી તેને સીલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ જે પ્રિયસ સ્કૂલ છે ખાનપુરની તેના દ્વારા તમામ નિયમોને ઘોડીને પી જવામાં આવ્યા અને જે સ્કૂલ છે તે ચાલુ રાખવામાં આવી, તમામ બાળકો જે છે તેને અહીં લાવવામાં આવ્યા, જો કોઈ આકસ્મિક ઘટના બને તો તમામના જીવને જોખમ પણ થઈ શકત, પરંતુ સંચાલકો જે છે તેમના દ્વારા તમામ નિયમો ને નેવે મૂકી દેવામાં આવ્યા, ફાયર વિભાગની જે નોટિસ અને સીલિંગ કાર્યવાહી હતી તેને પણ કામગીરીને એક ન કરવામાં આવીને આખરે તમામ બાળકોને બોલાવવામાં આવ્યા, પરંતુ વીટીવી ન્યૂઝ દ્વારા તમામ અહેવાલ જ્યારે પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે હવે આ તમામ બાળકોને અહીંથી મોકલવામાં આવ્યા છે અને ફાયર વિભાગ હવે શું કાર્યવાહી કરે છે, કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે એક મહત્વનો પ્રશ્ન બનશે ચોક્કસથી આપણે આગળ બતાવીશું। જે વિદ્યાર્થીઓ છે અહીંથી જઈ રહ્યા છે, ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે, જો આપણી સાથે અહીંના કોઈ સંચાલક હોય તો તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। આપ જોઈ શકો છો અત્યારે સ્કૂલ તો બંધ કરી દેવામાં આવી છે, સ્કૂલના વર્ગો પણ બંધ કરી દેવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ છે તેમને પણ ઘરે મૂકી દેવામાં આવે છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે ગઈકાલે જ્યારે ઓફિસ સીલ કરી હતી ને તેમને સૂચન આપ્યા હતા કે ઓફિસ માત્ર એટલા માટે અમે સીલ કરીએ છીએ કે બાકીના પ્રાઇમસીસમાં આપ ફાયર સેફ્ટીની જે કહી શકાય કે તમારે કાર્યવાહી કરવાની છે તે કરી શકો માટે માત્ર ઓફિસ સીલ કરીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા, પરંતુ આજે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે અને જાણે કે કોઈ જ ઘટના ન બની હોય તે પ્રમાણેના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો હજુ પણ વિદ્યાર્થીઓ છે તે સ્કૂલની અંદર છે અને ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ ખાલી કરાવવા માટેના કહી દેવામાં આવ્યું છે, એટલે કે ખાલી કરાવી રહી છે। ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની ગંભીર બેદરકારી છે તે સ્કૂલની સામે આવી છે, સાથે સાથે ફાયર વિભાગના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। વીટીવીના અહેવાલ બાદ કહી શકાય કે તંત્ર છે તે સમગ્ર દોડતું થયું છે। જી, મારી સાથે જોડાવા બદલ